આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિસાવદરની મુલાકાત લેશે. સૌની યોજના હેઠળ તેઓ ડ્રાફ્ટ સિંચાઈ યોજનામાં નર્મદાના પાણી પહોંચાડવાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સ્વયંભૂ જોડાશે. જ્યારે કોંગ્રેસ દ્વારા સીએમ રૂપાણીનો વિરોધ કરવામાં આવે તેવી શક્યતાને લઈને પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. કોંગ્રેસના સભ્યો આજે વિરોધ કરે તેવી શક્યતા છે. આજે સીએમ રૂપાણી વિસાવદરની મુલાકાતે જવાના છે. ત્યારે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના સભ્યો આજે તેમનો વિરોધ કરી શકે છે. ડ્રાફ્ટ સિંચાઈ યોજનામાં નર્મદાના પાણી પહોંચાડવાની યોજનાનું ખાતમુહૂર્ત પણ આજે કરશે. આજે સીએમ રૂપાણી વિસાવદરની મુલાકાતે જવાના છે. આપણે જણાવી દઈએ કે સિંચાઈ યોજનાના નર્મદાના નીર પહોંચાડવાની જે યોજના છે તેનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે લોકોને હવે નવા નીરથી ખુશીનો માહોલ થઈ રહ્યો છે. ખાસ કરીને આજે સીએમ વિસાવદરની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસના સભ્યો તેમનો વિરોધ કરે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે આજે સીએમ વિજયભાઈ રૂપાણી વિસાવદરની મુલાકાતે જવાના છે. ત્યાં અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. નર્મદાના નીર પહોંચાડવાની યોજનાનું આજે તેમના હસ્તે ખાતમુહૂર્ત પણ કરાશે. આજ મામલે સંવાદદાતા અનિરુદ્ધ જોડાઈ ચૂક્યા છે. અનિરુદ્ધ, જ્યારે સીએમ વિજયભાઈ રૂપાણી આજે વિસાવદરની મુલાકાતે છે, શું આયોજન છે, શું બંદોબસ્ત છે? ખાસ કરીને જુનાગઢ જિલ્લા વિસાવદર ની વાત કરવામાં આવે તો સૌની યોજના અંતર્ગત જુનાગઢ જિલ્લાના વિસાવદર પાસે લિંક 4 અને પેકેજ 6 એટલે કે શિલાયન સમારોહ આજે યોજાવાનો છે. અને થોડીક ક્ષણો ની અંદર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અહીંયા હાજર રહેવાના છે. તેના આશા પછી કાર્યક્રમ યોજાવા છે કે આ આજુબાજુના જે આખા વિસ્તારો છે તેને પણ એક પાણીનો લાભ મળે. કારણ કે આ આખો વિસ્તાર છે ખેતી વિસ્તાર કહેવામાં આવે છે. તમામ ગામડાઓની ખેતી સારી થાય તેના માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને ઘરે ઘરે સુધી પાણી મળી રહે તે માટે આપણું નર્મદા મૈયા હવે વિસાવદર સુધી પહોંચી ગયા છે. તે માટે આપણા જે આપણું ડેમ છે ત્યાં ખાતું આપણું શિલાયન કરવામાં આવશે અને ત્યારબાદ નર્મદાનું પાણી જે આપવામાં આવશે તેના કારણે વિસાવદરના આજુબાજુ જેટલા પણ ગામડાઓ છે તેનો લાભ મળશે. બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ.